ખેડબ્રહ્મા ખાતે ₹6.13 કરોડના ખર્ચે નવનિર્મિત ન્યાય ભવનનું લોકાર્પણ સમારોહ યોજાયો. સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે ₹6.63 કરોડના ખર્ચે નવનિર્મિત ન્યાય ભવનનું ઉદ્ઘાટન હાઈકોર્ટના ન્યાયમૂર્તિ અશોક કુમાર જોશી હસ્તે કરવામાં આવ્યું હતું. ન્યાયમૂર્તિ અશોક કુમાર જોશીએ કોર્ટના ઉદ્ઘાટનને સુખદ અનુભવ ગણાવતા જણાવ્યું હતું કે ન્યાયની ગુણવત્તા સર્વોત્તમ હોવી જોઈએ. સાબરકાંઠા જિલ્લાના આદિજાતિ તાલુકામાં આર્થિક રીતે નબળા અને આદિવાસી લોકો હોવાથી ન્યાયતંત્રની જવાબદારી વધુ બની જાય છે. તેમણે સગવડોનો સદુપયોગ કરી સામાન્ય પ્રજાને ન્યાય, શિક્ષણ અને આરોગ્યની વ્યવસ્થા પર ખાસ ભાર અપાય તેમ જણાવ્યું હતું. તેમણે આ ન્યાય ભવનને સરકાર અને ન્યાયતંત્રના સુભગ સમન્વયનું ઉત્તમ ઉદાહરણ હોવાનું જણાવ્યું હતું. તેમણે લોકોના ઝડપી ન્યાય વ્યવસ્થા માટે લોક અદાલત ઊભી કરાઈ હોવાનું જણાવતા કહ્યું હતું કે પક્ષકારોને બાકાત કરવામાં આવે તો જજ, વકીલ અને સ્ટાફની કોઈ જરૂરિયાત રહેશે નહીં. તેથી પક્ષકાર કેન્દ્રિત કામ કરવા સૌને અપીલ કરી હતી. ન્યાય ભવન બનાવવામાં થયેલી મહેનતનું યોગ્ય જતન થાય તે જરૂરી ગણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે લોકો કાયદાની સત્તાનો સ્વીકાર કરે અને કાયદા પ્રત્યે વિશ્વાસ અને નિષ્ઠા જળવાઈ રહે તે જરૂરી છે. તેમણે ન્યાયિક વહીવટ એક કાર્ય હોવાનું જણાવતા કહ્યું હતું કે કાયદો અને ન્યાયી અદાલત એક સિક્કાની બે બાજુ ગણાવતા તેમણે ઉમેર્યું હતું કે કોર્ટ વિના કાયદો શક્ય નથી અને કાયદા વિના કોર્ટ શક્ય ન હોવાનું તેમણે ઉમેર્યું હતું. તેમણે પક્ષકારોને ઈશ્વરનું સ્વરૂપ ગણાવતા જણાવ્યું હતું કે ન્યાયથી પીડિતનું નિવારણ થાય તે દિશામાં કામ કરવા વકીલ મિત્રોને અનુરોધ કર્યો હતો. તેમણે શિષ્ટાચાર અને નૈતિક મૂલ્યોથી ન્યાયિક કાર્યમાં રચનાત્મક ફાળો આપવા ખાસ ટકોર કરી હતી. તેમણે ન્યાયિક અધિકારીઓનું અલગ મહત્વ હોવાનું જણાવતા ઉમેર્યું હતું કે તે સર્વોપરી સત્તાનો ઉપયોગ કરી સમાજમાં ઉદાહરણરૂપ પ્રેરણા પૂરું પાડવાનું કાર્ય કરે છે. તેમણે પક્ષકારોનો ભરોસો ન્યાયતંત્ર પર કાયમ જળવાઈ રહે તેમ કાર્ય કરવા જણાવ્યું હતું. જિલ્લાના ડિસ્ટ્રિક્ટ જજ H D સુથારે પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે લગભગ 42 વર્ષ પહેલાં આ કોર્ટની શરૂઆત થઈ હતી. 2008માં તે પૂર્ણ કોર્ટ અને 2018માં પ્રિન્સિપલ કોર્ટ તરીકે પ્રસ્થાપિત થઈ છે. તેમણે બાર એસોસિએશનનો આભાર માનતા જણાવ્યું હતું કે તેમના સહકારથી 24% જેટલી કેસોની પેન્સી ઘટાડી શકાઈ છે. લોકોને ન્યાયતંત્રમાં અતૂટ શ્રદ્ધા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ વિસ્તારમાં 246 કાનૂની શિબિર કરીને ન્યાય વિતરણની પ્રણાલીમાં સહભાગી બન્યા છે. તાલુકા બાર એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણે સ્વાગત આવકારવેરાએ નવીન નિર્માણ થયેલ કોર્ટને હાઈકોર્ટ જેટલી સારી સુવિધાઓ પૂરી પાડવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ખેડબ્રહ્મા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ H A ઉપાધ્યાયે મહેમાનોનો પરિચય આપી પક્ષકારો વચ્ચે તૂટ પૂરવામાં સેતુરૂપ બનશે તેમ તેમણે ઉમેર્યું હતું. કાર્યક્રમના અંતે સિનિયર વકીલ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો. કોર્ટના લોકાર્પણ પ્રસંગે જિલ્લા પોલીસ વડા વિશાલકુમાર વાઘેલા, ખેડબ્રહ્મા શહેર મામલતદાર સહિત વિવિધ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ જજોએ, સરકારી વકીલ તેમજ બાર એસોસિએશનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. રમેશ વૈષ્ણવ, JSTV, ખેડબ્રહ્મા. ગર્વ गायनेक हॉस्पिटल एंड लेपोस्कोपी सेंटर हिम्मतनगर तथा प्रांतिज खाते अद्यतन सुविधाओं साथे सोनोग्राफी, प्रसूति गृह, लेपोस्कोपी उपलब्ध सुविधाओं, प्रसूति अने तेने लगता रोगोनी सारवार, 3D 4D सोनोग्राफी, दूरबीन थी थता तमाम प्रकारना ऑपरेशन, वंध्यत्व निवारण केंद्र, गर्भाशयनी कोथळीनुं टांकावाळुं तथा टांका वगरनुं ऑपरेशन, कैंसर निदान केंद्र, कुटुंब नियोजन केंद्र, गर्भाशयना रोगोनुं निदान अने सारवार, IUI सुविधा, मेनोपोज क्लिनिक, AC रूमनी सगवड, इमरजन्सी सारवार 24 કલાક उपलब्ध, कैशलेस तथा मेडिक्लेमनी सुविधा धरावती अद्यतन हॉस्पिटल। डॉक्टर ध्रुवेल डी पटेल MD, DGO, लेपोस्कोपिक सर्जन, डॉक्टर दिव्या डी पटेल MB, DGO, सोनोग्राफी स्पेशलिस्ट। थर्ड, त्रीजो माल तुलसी बिजनेस सेंटर 1, सहकारी जीन रोड, हिम्मतनगर। સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્વ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ LIC ની સામે એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.